अंकलेश्वर खाते कार्यरत स्वयंसेवी संस्था रोटरी क्लब द्वारा स्त्रियों माटे स्तन अने गर्भाशय मुखना कैंसर अंगे विना मूल्य निदान कैंप नो आयोजन करवामां आव्युं छे। आ कैंप नो उद्घाटन धारासभ्य ईश्वरसिंह पटेल ना हस्ते करवामां आव्युं हतुं। कैंप मां 260 जेटली महिलाओए निदान माटे रजिस्ट्रेशन करावियुं हतुं। अंकलेश्वर रोटरी क्लब द्वारा शहरी विस्तार मां जीनवाला स्कूल कम्पाउंड मां सारडा भवन टाउन हॉल खाते रोटरी क्लब ऑफ चीखली रिवरफ्रंट आलीपोरना सहयोग थी स्तन तथा गर्भाशयना कैंसर निदान शिबिरनुं आयोजन करवामां आव्युं हतुं। आ प्रसंगे धारासभ्य ईश्वरसिंह पटेल, नगरपालिकाना प्रमुख विनयभाई वसावा, अशोकभाई पंजवाणी, रोटरी क्लब ऑफ अंकलेश्वरना प्रमुख जिग्नेशभाई पटेल, मीराबेन पंजवाणी, प्रोजेक्ट चेरमेन डॉक्टर रुक्मणी थवानी सहितना आगेवानो उपस्थित रह्या हता। आ कैंसर निदान कैम्पमां 260 મહિલાઓએ નિદાન માટે રજીસ્ટ્રેશન કરાવ્યું હતું, જ્યારે જીઆઈડીસીના સૌરાષ્ટ્ર કડવા પાટીદાર સમાજની વાડી ખાતે પણ આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે। આ પ્રસંગે નગરપાલિકાના કારોબારી અધ્યક્ષ સંદીપભાઈ પટેલ, ઉપપ્રમુખ કલ્પનાબેન મેરાઈ સહિતના સભ્યો અને દર્દીઓ ઉપસ્થિત રહ્યા હતા। આજરોજ રોટરી ફાઉન્ડેશન દ્વારા રોટરી ક્લબના 25 જેટલી સંસ્થાઓ ભેગી થઈને 1,70,00,000 રૂપિયાની આ કેન્સર વાન કે જે દર્દીઓને દૂર સુધી જવું ન પડે અને તમામ પ્રકારના કેન્સરના નિદાન આ વાન દ્વારા જ કરવામાં આવે એ પ્રકારની સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે, જેથી કરીને લોકોએ એકથી બીજા જવું ન પડે। ઘણા લોકો એવા હોય છે કે જેમને ખબર નથી હોતી કે મને કેન્સરની બીમારી છે, પરંતુ અહીંયા જેવા લાગે શંકાસ્પદ વ્યક્તિઓ એવા વ્યક્તિને જર્બન કેન્સર હોય, ગર્ભાશય કેન્સર હોય, સ્ટન કેન્સર હોય, આ તમામ પ્રકારના નિદાન આ વાનની અંદર થનાર છે અને એમાં શહેરની અંદર આજે 130 જેટલા લોકોનું રજીસ્ટ્રેશન થયું છે, તેમજ જીઆઈડીસીમાં પણ 130 એટલે કે 260 જેટલા લોકોનું આજે આજ અને આવતીકાલ 2 દિવસ એ લોકોને સ્ક્રીનિંગ કરીને જે લોકોને કેન્સરની બીમારી છે એવા લોકોને કેન્સર છે કે કેમ એ રીતે આ વાન દ્વારા થનાર છે। અંદર આલીપોર હોસ્પિટલ અને રિવરફ્રન્ટ દ્વારા પણ સહયોગ આપવામાં આવી રહ્યો છે અને એમના દ્વારા મેનેજ કરીને આ વિસ્તારની અંદર જે આ સુવિધા પ્રાપ્ત કરી છે એ બદલ એ લોકોનો પૂરો આભાર માનું છું કે આપણા મારા મત વિસ્તારની અંદર અંકલેશ્વર ખાતે જે પ્રકારે આ લોકોએ સુવિધા પ્રાપ્ત કરી છે, ત્યારે ફરીથી રોટરી ક્લબ અને રોટરી ફાઉન્ડેશન, રિવરફ્રન્ટ અને આલીપોર હોસ્પિટલ એ તમામ લોકોનું અભિનંદન પાઠવું છું। અને સૌરાષ્ટ્ર કડવા પાટીદાર મહિલા મંડળ તરફથી અમે આ એક નવો પ્રયાસ શરૂ કર્યો છે કે જે કેન્સર નિદાનનું અત્યાર સુધી અંકલેશ્વરમાં ક્યારેય થયું નહોતું, પણ જેમ હમણાં કહેવામાં આવ્યું અમારા ધારાસભ્ય ઈશ્વરભાઈ પટેલ અહીંયા પધાર્યા છે કે લેડીઝ બહુ ઝિઝકતી હોય છે કરવામાં, તપાસ કરાવવામાં, એન્ડ અર્લી ડિટેક્શન ઇઝ બેસ્ટ ક્યોર। તો અમે વિચાર્યું કે અમે કેમ ના પ્રયાસ કરીએ, અને એના માટે અમારા ગ્લોબલ ગ્રાન્ડમાં જે અમે અલીપોર સાથે જે અમારું આ વેન આવેલું છે કેન્સરનું, એને અમે અહીંયા બોલાવીને અહીંયા અમે 18 અને 19 તારીખ માટે 2 દિવસ માટે અમે અહીંયા કેન્સરનો કેમ્પ રાખ્યો છે। જણાવતા ખૂબ આનંદ થાય છે કે એમાં હોંશે હોંશે 250થી વધારે અમારા લોકોએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે। આ કેમ્પમાં એ લોકો પહેલાં અર્લી ડિટેક્શનનું જે મેમોગ્રાફી તે કરશે, આગળ વધશે તો એના માટે પેપ ટેસ્ટ કરીને એનું કંઈ અમે નિદાન કરીશું, અને સર્વાઇકલ કેન્સર કે જે કે બહુ જ એના માટે આપણે કરી રહ્યા છે એ પણ કરીશું। મને ખૂબ આનંદ થાય છે કે આ અમારું જે વેન છે એ આખા ગુજરાતમાં જે પણ ક્લબોને લાભ લેવો હશે એ કરશે, તો રોટરી ક્લબ આવા સારા કામો કરીને અને કમ્યુનિટીને, અમારે જે અહીંયાની કમ્યુનિટી છે એને લાભ આપે છે, એના બદલ હું ખૂબ જ જણાવતા આનંદ થાય છે કે એ લોકો વધારે ને વધારે કામ કરશે ને લેડીઝ આગળ આવીને એનો લાભ લેશે। થેન્ક યુ।